નાવરા ગામ નજીકના વિસ્તારમાં આવેલ કાંદરોજ ગામે પચીસ જેટલા જાંબા જવાનો દ્વારા લાઈફ સેવિંગના અદ્યતન સાધનોથી સજ્જ બોટ દ્વારા દીક્ષિતા માછીનો મૃતદેહ શોધવા માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરી તેની શોધખોળ આજે પણ જારી રાખી છે જોકે હજુ સુધી પણ શોધખોળ ચાલુ છે અને મૃતદેહની કોઈ ભાર મરેલ નથી જિલ્લા કલેક્ટર ડીએ શાહે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં એલર્ટ મોડ પર દેડિયાપાડાથી માંડીને તમામ તાલુકાઓમાં અભૂતપૂર્વ વરસાદ હતો અને એના કારણે કરજણ ડેમમાં આશરે દસ હજાર ક્યુસેક પાણીની આવક હતી તેની સામે બે પચાસ લાખ કરતાં પણ વધારે ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી આ સંજોગોમાં ડેમના દરવાજા તાત્કાલિકપણે ખોલવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ સંજોગોમાં સમગ્ર જિલ્લામાં એલર્ટ મોડ હતું બધાને ચેતવણી આપી હતી છતાં પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક કર્મચારી પોતાની ફેમિલી મેમ્બર સાથે કરજણ ડેમ પર ગયા હતા કમનસીબે એમને જાણે અજાણે ફોટો સેલ્ફી લેવા જતાં એકદમ ડેમના દરવાજા ખોલ્યા અને પાણીનો જ ફોર્સથી પ્રવાહ આવ્યો એમાં ત્રણેય જણા ફંગોરાઈ ગયા પરંતુ ત્યાં ઊભા રહેલા પોલીસ પ્રોટેક્શન પોઈન્ટને કારણે આપણે આ કર્મચારીના પત્નીને બચાવી શક્યા અને તે કર્મચારી અને તેમના સારી તે પ્રવાહમાં તણાઈ ગયા હતા એની સાથે એનડીઆરએફની ટીમને લગાડી લીધી હતી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા હતા તેમને પણ એમના કુટુંબની મુલાકાત લઈને દિલસોજી વ્યક્ત કરી હતી કે બંને તેટલા ઝડપથી બંનેને શોધવાના પ્રયત્ન કરીશું ત્યારબાદ તાજેતરમાં જ નાવરા ગામે ભાઈનો મૃતદેહ મરી આવેલ છે હજી પણ એમના જ સારી છે તે લાપતા છે એનડીઆરએફની ટીમને એક્સક્લુઝિવ આ કામ માટે લગાવેલ છે અને આજે એમણે સર્ચ ઓપરેશન ચાલુ પણ કર્યું છે અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કાંદરોજ ગામેથી જારી રહેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન એનડીઆરએફ ટીમના લીડર અને ઇન્સ્પેક્ટર દીપક બાબુએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડિંગ વિક્રમ ચૌધરીની દેખરેખ હેઠળ નર્મદા જિલ્લામાં રાહત બચાવ માટે તૈનાત કરાયેલી એનડીઆરએફ ટીમ તેની સેવાઓ આપી રહી છે ગઈકાલે નાવરા ગામેથી ગામ લોકોના સહકારથી કરજણ ડેમના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ સંજયભાઈ રમેશભાઈ માસીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો હજી પણ સંજયભાઈ રમેશભાઈ માસી સાથે તણાઈ ગયેલ દીક્ષિતા સંજયભાઈનો માછીનો મૃતદેહ કોઈ ભાર મરેલ નથી અને તેની શોધખોળ માટે ગઈકાલથી જ નાવરા ગામે નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જે આજે પણ નાવરા ગામની નજીક કાંદરોજ ગામેથી પણ શોધખોળની આ કામગીરી જારી રખાઈ હતી દીપક બાબુએ વધુમાં ઉમેર્યું હતું કે આ શોધખોળ દરમિયાન તેમની પાસેની રબર રેસ્ક્યુ બોટ આઉટબોટ મોટર છે જેની મદદથી આ નદીમાં મૃતદેહની શોધખોળ કરી રહ્યા છે કરજણ નદીથી લઈને નર્મદા નદી સાથે જ્યાં સંગમ થાય છે ત્યાં સુધીના વિસ્તારમાં તેઓ શોધખોળ કરી રહ્યા છે આ શોધખોળ દરમિયાન જેઓ તરફથી નાના નાના પીચ બનાવીને નદીમાં આ પીચને વિભાજીત કરીને આ બચાવ ટીમ દ્વારા શોધખોળ થઈ રહી છે અને આજે આઠથી દસ કિલોમીટરના વિસ્તારમાં શોધખોળની કામગીરી પણ કરવામાં આવી છે હાલમાં હવે એ સ્થિતિનું નિર્માણ થયું છે કે કરજણ ડેમનું પાણી જો હજી પણ છોડવામાં આવે તો અને આ લો લાઇન એરિયામાં જળ સંગ્રહ થાય તો ટીમની મારફત ત્યાં લો લાઇન એરિયામાં પણ જે કોઈ ગામડાઓ વસ્તી આવેલી છે ત્યાંથી સરળતાથી તેમને બહાર કાઢી શકાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું दीपक जगताप जयडेश हमारा जो डिप्लॉयमेंट यहाँ पर नर्मदा डिस्ट्रिक्ट में किया गया है श्री विक्रम चौधरी असिस्टेंट कमांडेंट के सुपरविजन में टीम नर्मदा डिस्ट्रिक्ट में कार्य कर रही है डिस्ट्रिक्ट प्रशासन द्वारा हमें रिकोगनाइज किया गया था कि दिनांक ग्यारह तारीख को करजन डैम से संजय और दीक्षिता माछी जो कि उसमें ड्राउंड हो गए थे कल संजय माछी को गांव वालों के द्वारा निकाल लिया गया है अभी दीक्षिता माछी हैं उनका अभी मिसिंग है उनको ढूंढने के लिए हम कल से यहाँ पर ये भी सर्च ऑपरेशन चला रहे हैं सर्चिंग सर्चिंग के दौरान ये हमारा जो हमारे पास में लाइव रबर बोट है ओ है जिसकी सहायता से हम ये नदी को सर्च कर रहे हैं करजन रिवर से लेके नर्दा नदी का जो मिलाप होता है वहाँ तक के एरिया को हम सर्च कर रहे हैं इस दौरान हम छोटे छोटे पैच बनाकर नदी के छोटे छोटे पैच डिवाइड करके हम हमारे द्वारा टीम के द्वारा ये सर्च किया जा रहा है जो आसपास में अगर ऐसा कोई अगर रेयर होता है अभी एक कंडीशन बनी हुई है कि करजन डैम में का पानी अभी और छोड़ा जाएगा तो अगर ये लो लाइन एरिया में अगर जल भराव होता है तो हमारी टीम के द्वारा वहाँ पर लो लाइन एरिया में जो भी विलेजेस पड़ते हैं जो भी पॉपुलेशन है वहाँ को आसानी से उनको